गई काले अमरेली में अने एमां खास करीने चारेक तालुकानी अंदर भारे वरसाद थयो अने ओछा समयनी अंदर भारे वरसाद थयो एने कारणे चारे बाजू जळबंबाकार थई गयो। जमीनोनुं पण धोवाण थयुं छे। ખેડૂતોએ જે કંઈ જમીનમાં વાવ્યું હતું એ વાવેતરને પણ મોટું નુકસાન થયું છે। પશુઓ પણ મોટા પ્રમાણમાં મૃત્યુ પામ્યા છે। એરલિફ્ટિંગ કરીને 87 લોકોને બચાવવાનું કામ પણ ટીમોએ સારી રીતે કર્યું છે। અત્યારે બધા જ તાલુકાઓમાંથી પાણી ઉસરી ગયા છે। ગામમાં પણ પાણી નથી। કુવાઓ પાણીથી ભરેલા છે। એરિયલ સર્વેની અંદર અમને આ બધું અમારા જોવામાં આવ્યું છે। ધારીના કેટલાક વિસ્તારની અંદર ક્યાંક ખેતરમાં પાણી છે, પણ આખા ખેતરમાં પાણી ન હોય, જ્યાં ઢોળાવ છે ત્યાં પાણી છે। અને એટલે ખેડૂતોને જે એમનો પાકનું નુકસાન થયું છે, બીજ વાવ્યું છે એને નુકસાનનો સર્વે આપણે કરી લેવાના છે। અત્યારે શરૂ પણ થઈ ગયો છે અને એમાં એમના બીજને વગેરે જે નુકસાન થયું છે એ સરકાર એમને આપશે। બીજ પણ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે, એટલે એની કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પીવાનું પાણી, ફૂડ પેકેટ વગેરે તો સ્થાનિક લેવલે અને સરકાર લેવલે પૂરતા પ્રમાણમાં એમને સહયોગ કર્યો છે। તેમ છતાં પણ 7-8 ગામ એવા છે કે જે ગામમાં હજુ મોટેરેબલ રસ્તો થયો નથી, પણ એમની સાથે સંપર્કમાં તો અધિકારીઓ છે, એટલે એમને કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ એમની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને આપણે પહોંચી વળવું જોઈએ। સફાઈ માટે રાજકોટ અને ભાવનગરથી ટીમો સાંજ સુધીમાં પહોંચી જશે અને આવતીકાલથી ગામડાઓની અંદર બધી સફાઈનું કામ આરંભ થશે। પીવાના પાણીની ટાંકીઓની સફાઈ થઈ જાય, શાળાઓની સફાઈ થઈ જાય, પીએસસી સેન્ટરો વગેરે હોય, જેટલી પણ સરકારી એજન્સીઓ છે બધું રોડ રસ્તા બધું સાફ કરીને એના ઉપર દવાઓ વગેરેનો છંટકાવ કરી દેશે, જેથી કરીને કોઈ રોગનો ફેલાવો ન થઈ શકે। એ ઉપરાંત દરેક તાલુકાની અંદર એક અધિકારી બેસે અને જે કંઈ કામ કરવાનું છે એના ઉપર દેખરેખ રાખે, એના માટે સાંજ સુધીની અંદર અધિકારીઓ પહોંચશે આજુબાજુથી અને એ દેખરેખ રાખી અને સહાય અને મદદ વગેરે કરશે। કૃષિ વિભાગમાંથી અમારા સેક્રેટરી સાંજ સુધીમાં પહોંચી જવાના છે અને એ આવીને જે કંઈ સર્વેને વગેરે થઈ રહ્યું છે અને જેમ જેમ સર્વે થશે એમ એમને આપણે એમની ચૂકવણીને વગેરે કરતા જઈશું। કેશ ડોલને વગેરેનું 10 દિવસ માટે 10 દિવસ એકસાથે આપવા માટેનો અમે નિર્ણય કર્યો છે, એટલે એકસાથે 10 દિવસનો કેશ રોલને વગેરે આપી દેવાનું છે। નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી જે SDRFના જે નિયમો હતા એ નિયમોમાં બહુ જ મોટો ફેરફાર એમણે કર્યો છે। જે ભૂતકાળની અંદર જે સહાય અપાતી હતી એ સહાય લગભગ બમણી કરવામાં આવી છે અને પહેલાં 50% નુકસાન ગયું હોય તો એને સહાય મળતી હતી, અત્યારે 33% એમણે કર્યું છે, એટલે 33% ઉપરાંત જેમને પણ નુકસાન થયું છે એ બધાઓને NDRFના નિયમો SDRFના નિયમો પ્રમાણે એમને બધી ચૂકવણી કરવામાં આવશે અને આ બધું જ કામ 4-5 દિવસની અંદર અમે પૂર્ણ કરવા માગીએ છીએ। આરોગ્યની ટીમો અત્યારે પહોંચી છે અને દરેક ગામમાં ફરી રહી છે અને જે કંઈ માંદગી હશે એ બધાઓને દવાઓને વગેરે આપે, પૂરતા પ્રમાણમાં દવાઓ છે એટલે દવાઓની કોઈ અછત છે નહીં ગુજરાતની અંદર અને અહીં પણ નથી, એટલે જેટલા પ્રિકોશન લેવાય એટલા રાજ્ય સરકારે અને અહીંની ટીમોએ લીધા છે। GEBનું કામ પણ કેટલાક ઠેકાણે તો પૂરું થઈ ગયું છે। એક બાલા કયું આપણને બાલા બાબાપુરનું થાળક પાણી ભરાઈ ગયું છે, નમી ગયું છે, બેસી ગયું છે, એટલે એને 1-1.5 દિવસ લાગે એને ફરીથી ચાલુ કરવામાં, એટલે એમાં 2 દિવસની અંદર એ પણ થઈ જશે। બાકીના સાંજ સુધીમાં બધા GEBના કામો શરૂ થઈ જશે, એટલે ગામની અંદર પીવાના પાણીના બધા જે પ્રશ્નો છે બધા પ્રશ્નો પૂરા થઈ જશે, એટલે આ પ્રકારની એકદમ ગતિશીલ રીતે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આખી સરકાર અને રાજ્યની સરકાર પણ એની સાથે કામ કરી રહી છે। કાલે પણ વિડીયો કોન્ફરન્સથી બધા અમે સંપર્કમાં હતા અહીં, એમને જે કંઈ જરૂર હતી એ બધી જ મોકલી, અધિકારીશ્રીઓ અને મારા બંને મંત્રીઓ પણ તાત્કાલિક આ સ્થળોએ પહોંચ્યા, ગુજરાતમાં પણ જ્યાં જરૂર હતી ત્યાં મંત્રીશ્રીઓ પહોંચ્યા છે, અત્યારે બધું કામ ત્યાં બેસીને કરી રહ્યા છે। કેટલાક મંત્રીઓને કેટલાક ડિઝાસ્ટર મેનેજમેન્ટના સેક્રેટરી છે એ પણ 2-3 દિવસની રોકાશે, JCBના વગેરેનો ઉપયોગ કરીને પશુઓનો નિકાલ થાય એના માટેનો પણ પ્રયાસ થયો છે। જે કંઈ એમને નુકસાન થયું છે એ બધું જ નુકસાન સરકાર ભરપાઈ કરશે, એમાં કોઈ, હજુ તો સર્વે થઈ રહ્યો છે અને સર્વે કર્યા પછી નુકસાનીનો અંદાજ આપણને આવે, એટલે નુકસાનીનો અંદાજ જે આવશે તે રાજ્ય સરકાર પૂરો કરશે।